એકવારથી હું લેવાની બધા છોકરાને જોવું છે તો હવે છે ને બતાવીએ હું શોપિંગ કરીએ મેં હરિદ્વાર તારે તો હું લેવાનું અમારી ભીલો એટલે ડાયરેક્ટ પકડી લે ને એની ભીલો એટલે આપણને હિતાતા હિતાતા કામ કરી ઋષિકેશના રહેતા ને એટલે એક કોમેન્ટ આવતી હી કે તમે ઋષિકેશ રહો તો ના રૂમ નું ભાડું શું હશે તો હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાય ને તો માતાજી આવનો હાર કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરાવી છું ભેક્ષે આપું છું તો કેમ છો બધા મજામાં ને તો મજામાં જશે તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો કેટલા દિવસ જો બહાર ફરી ને વૈયા છે ને આજે અમારો પેલો દિવસ કહેવાય એટલા દી ફરી લઈ આવીએ ને પણ તોય આપણે ઘર સિવાય મજા ન આવે આયે શું કરે સંદીપ ને જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો જો કઈ નઈ પતો હાટો કઈ ને લાવ્યા અમે કોઈ હાટો કઈ ને લાવ્યા તું બોલતી રમે તો ફેમિલી છે ને અમે હરિદ્વાર થી વઈ આવ્યા અને ઋષિકેશ પણ બહુ મજા આવી અને હરિદ્વાર ને અને મસૂરી ને બધા ગયા ને એટલે મજા આવી આપણે તો કોઈ દી ને જોયું પહેલી વાર અમે ગયા એટલે જોવાની પણ મજા આવી ગઈ અને હા અમે છે ને ઋષિકેશ ના રહેતા ને એટલે એક કોમેન્ટ આવતી હી કે તમે ઋષિકેશ રહો તો ના રૂમ નું ભાડું શું હશે તો રૂમ નું ભાડું એક દિવસ નું 500 રૂપિયા હતું એટલે જો ફરવાની તો બહુ મજા આવી ને કેટલા દિવસ થી ઘરે આવ્યા ને એટલે બહુ જ મજા આવે કેમ કે ગમે ના દુનિયાના ગમે ખૂણામાં જઈએ અને પછી ઘરે વઈ આવીએ ને ઘર જેવી મજા ન આવે એવું બધું છે કેમ કે આપણે ના જમવાનું અલગ પડતું હતું રહેવાનું મજા આવતી હતી પણ જમવાનું હાવ ડિફરન્ટ જ હતું ખાવ થી હાવ અલગ આપણા જેમ બાજરા રોટલો ને એવું કઈ મળતું નતું નાને જ બધું અલગ અલગ રાયના તેલમાંથી રસોઈ બનાવે એટલે આપણે થોડુંક બહુ સૂટ નતું થતું પણ તો એડજસ્ટ કરીને અને ફરવાની તો બહુ જ મજા આવી અને જો તમને આના વિડીયા જોવાની મજા આવી તો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો કે અમારા આ ઋષિકેશના વિડીયા કેવા હતા ભે તે આજ એક નુકસાન કરી નાખ્યું ઘેર બેઠા બેઠા હું નુકસાન કરી નાખ્યું તોડી નાખ્યું ને બાવણું હે બોલો તો આકર 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 બોલો તો આકર બોલો તો અમારી ભીલ હોય એટલે ડાયરેક્ટ પકડી લે ને એની ભીલ હોય એટલે આપણને હિતાતા હિતાતા કામ કરી નાખે એટલે ઓહો જો તો બાવણા ની પોપડું ઉછળાવી નાખ્યું કાપુજી પત્તો તો આ કાથી લેવો ફૂલખણી નાથી લેવો ભાઈ પાછા નાઈ નાખે પાવડર બાવડર સોપડી ને પાછા તૈયાર થઈ ગયા મારા ભાઈ મીઠા છે ને એક તો છે જમરો ખાવાની મજા આવે બેન આ જમરુક ને બહુ મિસ કર્યા હું છું પૂજાબેન બહુ બી અમારો બેન છે ને જમરૂક પાડે છે તો આવો બધા તમે જમરૂક ખાવા અને હા મોટા જમરૂખડી છે ને એમાં હતો ને જમરૂક ખાવી જાય કેમ લાગે પૂજી જો એમાં જમરૂક બહુ આવ્યા છે જો આમ કેટલા લોટા લૂમ છે પણ હજી આ કાસા છે જો નાના છે આ કાસા છે જમરૂક છે એ એવું બધું છે આ પાક છે ને તઈ મજા છે કેમ કે આ જમરૂક છે ને એમાં કિલા કિલાના જમરૂક મોટા મોટા જમરૂક થાય ને એ છે ને આ છે ને જમરૂખડી છે એ નાના જમરૂક ની છે એમાં જો બપોર થઈ ગયા છે ને અટાણે જમવા બેસી ગયા છે મસ્ત નું જમવાનું છે કઢી અને મસ્ત મસ્ત ભાત કહું કે ખીચડી કહું ઈ છે અને આરે ગરમા ગરમ રોટલા અને સંધી બપોરા પાણી કરવા બેસી ગયા છે હાલો બધા બપોરા પાણી કરવા કઢી ભાત ખાવા હા પછી તમારે ના ખાવાનું ભાઈ ના ખાવાનું એવું છે એમને હા ને અમારા પૂજાબેન પણ જમવા બેસી ગયા કા પૂજાબેન હા ને હારે છે મસ્ત મસ્ત ગાજર ના આથણા તો હવે બપોરા પાણી કરી લઈએ બપોરા કરી લીધા અને હરિદ્વાર થી હું લાવેલી બધા છોકરાને જોવું છે તો હવે છે ને બતાવીએ હું શોપિંગ કરીએ મેં હરિદ્વાર થી આમ તો જો પતુ તો જો પતુ તારે તો હું લઈ લાવું લે પહાડી પોપટ નીકળ્યો હા તો ફેમિલી પતિ ખાટો છે ને મોટો પોપટ લાવ્યા છે પહાડી તો પતુ અને બીજું સંદીપ ને બેનો બધા હાટો કાશે ને બેનો બધું બેનો માટે છે ને અમે સાદર લેવા છીએ અને સાદર ને એવું તો લાવ્યા છીએ ને હારા અમે લાવ્યા છીએ ઘણા બધા કંકુ ની
ડબ્બી એટલે કંકુ ની ડબ્બી આપણે બધા ભારુ કુટુંબ માં એક એક કંકુ ની ડબ્બી દીધી એટલે પ્રસાદી રૂપે કેવાય એમ. તો એટલી કંકુ ની ડબ્બી એક હારે લાવ્યા અમે. હો ને આ લાવ્યા છે ઘણી બધી પ્રસાદી. તાર પ્રસાદી ખાવી? હાલો અમારા પતિ ભાઈ ને છે ને પ્રસાદી ખાવે છે. પેલા પ્રસાદી આપી દો કા આવો બધા પ્રસાદી ખાવા કે કઈ દે. હા ઈ એના કાલા વાલા માં કહી દીધું એટલે આવો બધા તમે પ્રસાદી લેવા. હાલો ખાવ. અને પ્રસાદી માં તો હું શું લેવા તમને કઉ, ઘણી વેરાયટી છે. તો પ્રસાદી માં તો જો આપણે આવી રીતનું લેવા છે અખરોટ ને એવું બધું. અને હારે છે મસ્ત મસ્ત ના મારા ફેવરિટ પેઠા, કેમ કે પહાડ વિસ્તાર માં છે ને પેઠા બહુ જ મળતા હા. અને મને બહુ જ ગમે, મેં ખાધા હા. ત્યાં એક પેકેટ લેતી બધા હાટું પેઠા. તો એટલી પ્રસાદી લેવાલા છે એટલે બધાને પ્રસાદી તો દેવી જ પડે. અને અમારા પૂજા બેન હાટું શું લેવા છે? કઈ નઈ કઈ નઈ. તો તારી વસ્તુ છે મીરું નાખી દઈએ. સાચી વાત ને સંદેશ? હા એમ કરીએ. તો પૂજા બેન હાટું તો છે ને આવી ઝીણી ઝીણી બધી વસ્તુ કટલેરી માં બધી વસ્તુ ઝીણી ઝીણી હોય ને એવી લેવા છે. કાપુજી ને શ્રી રામ ભગવાન નું લોકેટ ને એવું બધું ઝીણી ઝીણી વસ્તુ પૂજા બેન હાટું લેવા છે કટલેરી માં. વાર લાગે એમ છે. હજી એક આમાં છે કૃષ્ણ ભગવાન. કેવા છે? હરે છે. કૃષ્ણ ભગવાન ને એવું અમારે પૂજા બેન હાટું લેવા. કાપુજી હજી આમાં ઘણી વસ્તુ છે. અને બીજું છે ને અમે મસૂરી થી હું લાવ્યા એ તમને બધાને ખબર જ હશે, પણ તોય એક વાર બતાવી દઈ. બધાને ખબર છે મને નથી ખબર ને. હા એટલે હું બતાવી દઉં. તો આ છે ને હું મસૂરી થી લાવી. કેવું છે? સરસ છે. આમાં લખેલું છે મસૂરી. આવી રીતનું હું મસૂરી મારા હાટું લાવી. મારા હાટું આ એક જ વસ્તુ લાવી, નકર મારા હાટું બીજી કઈ વસ્તુ નથી લાવી. અને ફેમિલી છે ને આ રુદ્રાક્ષ ની એક માળા લાવી છું મારા પપ્પા માટે, કેમ કે ના છે ને રુદ્રાક્ષ નો બહુ માન કા છે ને. રુદ્રાક્ષ ગમે ના જાઓ ને ના રુદ્રાક્ષ એક મુખી રુદ્રાક્ષ એમ બધા રુદ્રાક્ષ ની બહુ. એક મારા પપ્પા માટે માળા લાવી, કેમ કે મારા પપ્પા ના માળા બહુ ગોઠે. ત્યાં માળા લાવી. અને હા આવો બધા તમે પ્રસાદી લેવા. જો તમે વેલાહાર આવશો તો તમને હરિદ્વાર ની પ્રસાદી તમને મળશે કા છે ને. નકર નહીં મળે. હા નકર એમાં એમ થાય કે ભાઈ મોડું થાય એટલે પછી હારી નો રહી ને એમ વધારે પ્રસાદી વરે પડી જાય. વરે પડી જાય એમને બધાને તો પ્રસાદી દેવી જ પડે ને આપણે ના ગયા હતી. હાસી વાત ને સંદીપ? હા. ફેમિલી હરિદ્વાર થી મારા બા માટે હું લાવી હું તમને બતાવું. તો આ છે ને મારા બા હાટું લાવી. બા જો આ માળા તમારી છે, આ બે માળા તમારી છે. આ જો કેવી લાગે હરિદ્વાર થી લેવા. આ મસ્ત છે કઈ હે મમ્મી વા. હા તો જમરૂખ ખા. હારે છે બા. તો બે માળા લેવાના સાદર તમારી. હા એઠી છે ઈ પતિક ના મમ્મી નું. ઈ હે તને પતિક ના મમ્મી નું. હો હા ખાઓ. તો ફેમિલી મારો બા હાટું છે ને એક સાદર લાવી ને બે માળા લાવી. કા બા તમને ગમે તો ખરી ને. મને ગમે એવી લાવી. હા આ સંદીપ ભાઈ તમારા હાટું લીધી ને આ મેં લીધી. સાલું પહેરવા તો હાલે ને આ આવે જ આવે પહેરે તો હાર લાગે. કા વા પહેરી લીધી હોય એને ગમે છે માળા. આ તમારું એ રૂમાલ છે. મેં મારા હાટું લીધો ને એક તમારા હાટું લીધો ને મંગળસૂત્ર ને કંકણ ડબ્બી એવો. હા અમારા પતિક ને તો માળા ગોઠી ગઈ. ગુલાબી કલર ગમતી હોય ને તે ગુલાબી કલર લેવી. એ એવી જ હોય પેકિંગ માં હોય. હા તો આવી રીતની કઈક બધી વસ્તુ લાવ્યા હતા તો આપી દીધી. અને બેનુ હવે આવશે અમારે ત્રણેય બેનુ તો એને તૈયાર એની વસ્તુ આપી દેવાનું એવું બધું છે. તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન કરી દેશું. અહીંયા સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. અને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. હો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. તો જય માતાજી. રામ રામ બધાને. જય બાય.